મારું નામ મારુસ્તી છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંસ્કાર ધામ છે. આજે હું સ્વામી વિવેકાનંદ વિશે બે શબ્દ કહેવા માંગુ છું. આશા છે કે આપ સૌ મારી વાતને શાંતિથી સાંભળો છો. શિવનું વરદાન. કોલકાતા ખૂબ મોટું શહેર છે. તેના એક લતાનું નામ છે સિમલા. 150 વર્ષ પહેલાની આ વાત છે. તે લતાના એક ઘરમાં ભુવનેશ્વરી નામની સ્ત્રી રોજ શંકર ભગવાનની પૂજા કરી. પૂજા પૂરી થાય એટલે શંકર ભગવાન પાસે ફળો પાથરીને માંગતી, હે શંકર ભગવાન મને એક દીકરો દો. તે દીકરા માટે રોજ શંકર ભગવાનની પૂજા કરતી. વળી કાશીમાં વીરેશ્વર મહાદેવની પૂજા કરાવવાનું તેના પોતાના વૃદ્ધ ફૈબાને કહેવું. સરળ ભક્તિપૂર્વક માણસ જે ભગવાનને કહે તે ભગવાન સાંભળે છે. અને વળી ભુવનેશ્વરીની વાત પણ શંકર ભગવાને સાંભળી. ઈસવીસન 1863ના જાન્યુઆરીની 12મી તારીખે ભુવનેશ્વરીએ એક દીકરાને જન્મ આપ્યો. તે દિવસે હતી મકર સંક્રાંતિ અને તે દીકરાનું નામ પાડ્યું નરેન્દ્ર. આ છોકરો પાછળથી વિશ્વવિખ્યાત સ્વામી વિવેકાનંદ બન્યો. સ્વામી વિવેકાનંદ નામ પિતાનું નામ હતું વિશ્વનાથ દત્ત. ખૂબ મોટા વકીલ હતા અને ઘરમાં નોકર ચાકર, ગાડી, બંગલા, ખૂબ સુખ સાહેબીની જિંદગી ગુજારતા હતા. તે ગરીબોને દાન પણ ખૂબ કરતા અને તેના રસોડે અતિથિઓ પણ જમવા આવતા. હું એક સ્વામી વિવેકાનંદનો પ્રસંગ કહેવા માંગુ છું. સત્યવાદી નરેન્દ્ર. આપણી સૌની જેમ પણ નરેન્દ્ર શાળાએ જતો હતો. એકવાર શિક્ષક ભણાવતા હતા અને આખો ક્લાસ વાતું કરતો હતો. અંદરો વાતું કરતો એમાં નરેન્દ્ર પણ હતો. શિક્ષકે નરેન્દ્રના બધા મિત્રોને ઊભા કરીને પૂછ્યા છે, કોઈને ન આવડ્યું પણ નરેન્દ્રને આવડ્યા. શિક્ષકે નરેન્દ્રને બહાડી દીધો અને બીજા બધાને ઊભા રહેવાની સજા કરી. ત્યારે નરેન્દ્ર ઊભા થઈને બોલ્યા, શિક્ષક હું પણ વાતું કરતો હતો, હું પણ ગુનેગાર હતો. એમ કરીને તે પોતાના મિત્ર સાથે ઊભા રહેવા રહી ગયા. જય હિન્દ, જય ભારત.